નમસ્કાર, બોલાય માં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલી છે. એ એમ્બ્યુલન્સના ટાયરો ખરાબ હતા, ટાયરો નવા નાખવામાં આવ્યા, ત્યારે હવે બેટરીને લીધે એમ્બ્યુલન્સ ચાલતી નથી. કોરોના વાયરસની મહામારીની વચ્ચે સીએસસીની એમ્બ્યુલન્સ બેટરીના અભાવે બંધ રહે, એ કેવી રીતે પાલવે? હવે બેટરી વિના આ એમ્બ્યુલન્સ પડી રહી છે અને બિનઉપયોગી. કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ એમ્બ્યુલન્સ કામ નહીં લાગતી, કેવી અચરજને વિચિત્ર વાત કહેવાય. કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલ 108 ઇમરજન્સી સેવા વેઇટિંગમાં હોય, ત્યારે નસવાડી ટાઉનના મુખ્ય 212 ગામની આ એમ્બ્યુલન્સ સેવા છે, તે 2 દિવસ પહેલાં ટાયર નાખી શરૂ કરાઈ હતી, પરંતુ હાલ હવે એમ્બ્યુલન્સમાં બેટરી કામ કરતી નથી, જેથી એમ્બ્યુલન્સ ફરી બંધ થઈને પડી ગઈ છે. એક બાજુ સીએસસીમાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે જે સુવિધા તે મળતી નથી, જેના લીધે દર્દીને સગાઓએ રોષ વ્યક્ત કર્યા છે. દવાખાનામાં ડૉક્ટર પણ દર્દીને રિફર કરવા માટે મુશ્કેલી અનુભવ્યા છે. ખાસ તો 108 વેઇટિંગમાં હોય ત્યારે દર્દીને રાહ જોવાનો વારો આવે છે. આ એમ્બ્યુલન્સ અંગે સ્થાનિક જે દર્દીઓ છે તેમના સગાવાળાઓ કેવો આક્રોશ વ્યક્ત કર્યા છે તે પણ સાંભળો. સરકારી તંત્ર કેવું કે આજે દર્દીને અમારે લઈ જવો એમ્બ્યુલન્સને બહાર, આજે આ ગાડીમાં બેટરી બી નથી, આવો ગાડીઓ પડી રહે તો એના કરતાં દવાખાનું હું કાં ચલવો સર? તાળું વાહી દો. અમારે પછી આવો દર્દીને તાત્કાલિક સુવિધા કરવાની તો કઈ લઈ જાઓ, ના ઓક્સિજનના બોટલ ના મળે, કઈ ના મળે. અમારા દર્દી માટે એને દવાખાના પડી મરી જાય એ સારું લાગે. આ તાત્કાલિક સુવિધા જોઈએ તો અમારે શું કરવું? આ ગાડીમાં બેટરી ના મળે, કઈ ના મળે. બસ એટલે ખાલી જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.